ગુજરાતમાં બે દિવસ બાદ વરસાદ તબાહી મચાવશે. ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે. મોટાભાગના વિસ્તારમાં વરાપ નીકળી છે. ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે. બે દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે. આવતીકાલે રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ ગાંધીનગરમાં બે દિવસ મધ્યમ વરસાદ થઈ શકે. બીજી તરફ 8 દિવસમાં લીલા દુષ્કાળ જેટલો વરસાદ ત્રાટકી શકે. ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 17-21 ઓગસ્ટ સામાન્ય વરસાદ પડી શકે. 1-3 ઇંચ સુધી વરસાદ પડી શકે. 22-30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ પડી શકે. 22 ઓગસ્ટથી અરબ સાગર થશે સક્રિય. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ સર્જાવાની સંભાવના. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે, ત્યારે દરિયો તોફાની બનશે. વરસાદ ભૂક્કા કાઢશે, હવે અસલી રંગ દેખાડશે મેઘરાજા. દરિયામાં બે ખૂંખાર સિસ્ટમ સક્રિય થતા ભૂક્કા કાઢશે વરસાદ. રાજકોટમાં નાનખટાઈમાંથી નીકળી માખી. પાટીદાર ચોકની બેકરીમાં ગ્રાહકે લીધું હતું નાનખટાઈનું પેકેટ. નાનખટાઈમાંથી માખી નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગમાં કરી ફરિયાદ. સુરતમાં તહેવારને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં. માવાના હોલસેલ વેપારીને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ભાગળ વિસ્તારના માવા બજારમાં દરોડા પાડી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા. જરૂર જણાશે તો કાર્યવાહી હાથ ધરાશે. નવસારી જિલ્લાના ઘોડામાળા ગામે છાત્રાલયની બાળકીઓને ખેતરમાં કામ કરાવવા અંગે તપાસ. ન્યૂ સિટી ગુજરાતીના અહેવાલ બાદ જિલ્લા મદદનીશ આદિજાતિ કમિશનરના તપાસના આદેશ. વનાંચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વિદ્યાર્થિનીઓને ખેતરમાં ડાંગર રોપણી કરાવાઈ. વિદ્યાર્થિનીઓને ન કહેવા છતાં પોતાની મરજીથી મદદ આવી હોવાનું નિવેદન. ન્યૂ સિટી ગુજરાતીના અહેવાલ બાદ છાત્રાલયના ગૃહમાતાનું નિવેદન. ચંપાબેન પોતાના ખેતરમાં કામ કરાવતા હોવાનો વિડીયો થયો હતો વાયરલ. નવસારી જિલ્લાના મદદનીશ કમિશનરે વાંસદાના ઘોડમાળ આશ્રમ શાળાની લીધી મુલાકાત. વિદ્યાર્થીઓને ખેતરમાં કામ કરાવવા મુદ્દે અધિકારી એસપી પ્રજાપતિએ લીધી રૂબરૂ મુલાકાત. ગૃહમાતા અને વિદ્યાર્થિનીઓના સ્ટેટમેન્ટને લઈને સરકારને સોંપાશે રિપોર્ટ. નર્મદાના નીરથી ઉત્તર ગુજરાતના તળાવો છલકાશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના 952 તળાવમાં આવશે નર્મદાના નીર. જુદી જુદી 13 પાઇપલાઇનથી તળાવોમાં ભરાશે પાણી. સૌરાષ્ટ્રમાં 7 જિલ્લાના 40 જળાશયોમાં પહોંચશે નર્મદાના પાણી. સૌની યોજનાની 4 પાઇપલાઇનો મારફતે પાણી પહોંચાડવાનું રાજ્ય સરકારે કર્યું આયોજન. વરસાદ ખેંચાશે તો આશરે 600 ચેકડેમ અને તળાવો પણ ભરાશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. ઉત્તર ગુજરાતને મળશે નર્મદાનું પાણી. ઉત્તર ગુજરાતમાં નર્મદાના નીરની માંગને વાચા આપતો અહેવાલ કરાયો પ્રસારિત. નર્મદા ડેમ મહત્તમ સપાટીની નજીક પહોંચ્યો. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર જ દૂર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી. હાલ નર્મદા ડેમની સપાટી 135.76 મીટર પર પહોંચી. અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાના શરૂ. વાત્રક ડેમમાં આવ્યા નર્મદાના નીર. પાઇપલાઇનથી વાત્રક ડેમમાં નાખવાનું શરૂ. બનાસની ખારીમાં નર્મદાનું પાણી છોડાયું. કાંકરેજના ટોટાણા એક્સકેપમાંથી 311 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મામલતદારે નદી વિસ્તારના ગામને આપ્યું એલર્ટ. 5 દિવસ ગુજરાતને ગમરોડશે મેઘરાજા. કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે. બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારમાં પડી શકે ભારે વરસાદ. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. ગુજરાતમાં 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી. 2 દિવસ બાદ ઘટી શકે વરસાદની તીવ્રતા. વરસાદને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. આવતીકાલે રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ. ઓગસ્ટ મહિનામાં ભારેથી ભારે વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી શકતા વ્યક્ત. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય, છતાં વરસાદની સંભાવના. દિલ્હીમાં 14-15 ઓગસ્ટ સામાન્ય વરસાદની સંભાવના. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની સંભાવના. ઝારખંડમાં સતત વરસાદને લઈને નદી નાળા અને ડેમમાં પાણીની આવક. તેનું ઘાટ ડેમના 3 દરવાજામાંથી વધી રહ્યો છે પાણીનો પ્રવાહ. બંગાળ સરકારે વાંધો ઉઠાવ્યો. રાજસ્થાનના ઝુંઝુનુમાં વરસાદને કારણે નદી નાળા છલકાયા. ઠેર ઠેર ઝરણા થયા સક્રિય. પોંખના માલખેર મંદિર નજીક ઝરણાનો વિડીયો વાયરલ. આસપાસના લોકો ઝરણાના આહલાદક નજારાને માણવા પહોંચ્યા. સવાઈમાધોપુર જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ. અનેક ગામોમાં વાહન વ્યવહાર થંભી ગયો. જિલ્લા પ્રશાસને રહેવાસીઓને કર્યા એલર્ટ. જિલ્લાના તમામ અંડરપાસમાં પાણી ભરાઈ જતા અવર જવર પર પ્રતિબંધ મુકાયો. રણથંભોલ, ત્રિનેત્ર, ગણેશ મંદિરનો રસ્તો પણ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો બંધ. અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની વહીવટી અધિકારીઓ લઈ રહ્યા છે મુલાકાત. રાજસ્થાનના હિંડોનમાં વરસાદ વિરામ લેતા કેટલાક વિસ્તારના પાણી ઓસર્યા. ભરાયેલા પાણી ઓછા થતા વેપારીઓ દુકાને પહોંચી સ્થિતિ જોઈ. દુકાનોમાં પાણી ભરાઈ જતા નુકસાન.
જયપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધુંડુ નદીના વહેણને કારણે સ્થિતિ વણસી. એસીપી સુરેન્દ્રકુમારના નેતૃત્વમાં પોલીસ કર્મીઓએ ધુન નદી રાવતવાલા ડેમનું નિરીક્ષણ કર્યું. પૂરગ્રસ્ત વિસ્તારમાં ફ્લડ કંટ્રોલ રૂમ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા. બિહારના માણેરમાં ગંગા અને સોન નદીઓના જળસ્તરમાં સતત વધારો. માણેર અને તેની આસપાસના 76 ગામો ડૂબ્યા. માણેરના આસપાસના 1 કિલોમીટર સુધી ભરાયા પાણી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓને અવર જવર કરવામાં હાલાકી. કામધંધે જતા લોકોને પણ પાણીના ધસમસતા પ્રવાહમાંથી થવું પડે છે પસાર. બિહારના મુંગેરમાં ગંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. ખેતરોમાં નદીના પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા. જે ઘરોમાં પાણી ભરાયા છે તે લોકોએ અન્ય ઘરોમાં લીધો આશરો. તંત્ર દ્વારા પહોંચાડાઈ રહી છે તમામ મદદ. અજગેબીનાથ ઘાટ પાણીમાં ગરકાવ. નમામી ઘાટની સીડીઓ પણ પાણીમાં ડૂબી. નમામી ગંગે ઘાટથી રસ્તા સુધી પાણી ભરાતા શ્રદ્ધાળુઓને હાલાકી. બિહારના ભાગલપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ. ગંગાનું જળસ્તર વધતા કલ્યાણપુર દિયારા પૂરની ચપેટમાં. ગામનો મુખ્ય રસ્તાથી સંપર્ક તૂટતા લોકો બોટ મારફતે અવર જવર કરવા મજબૂર. ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર નિસ્થિતિ. અનેક વિસ્તારોમાં ગોઠણસ્થામાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા. બિહારના કેમૂર જિલ્લામાં થયેલા વરસાદે તંત્રની પોલ ખોલી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા. ગટરોના ગંદા પાણી દવાખાનામાં ફરી વળતા દર્દીઓને હાલાકી. બિહારના દાનાપુરમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો. દિયારાના લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા. દિયારામાં વધુ પડતા પાણીના પ્રવાહના કારણે ગામનો અન્ય ગામ સાથે સંપર્ક તૂટ્યો. બિહારના શેખપુરા જિલ્લામાં હરુહર નદીના જળસ્તરમાં વધારો. નદી કિનારે આવેલા ગામોમાં પાણી ભરાયા. રસ્તાઓ પાણીમાં જળમગ્ન થઈ જતા રહીશોએ પુલ બનાવવાની કરી માંગ. રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત 3 દિવસથી વરસાદી માહોલ. 2 દિવસમાં 52,000થી વધુ પ્રવાસીઓએ માઉન્ટ આબુની લીધી મુલાકાત. નક્કી ઝીલ પર સહેલાણીઓએ બોટિંગની મજા માણી. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળસપાટીમાં વધારો. ડભોઈના યાત્રાધામ ચાંદોદથી વહેતી નર્મદા નદીમાં નવા નીરના ધસમસતા પ્રવાહ આવતા નદીમાં સ્નાન કરવા ફરમાવાયો પ્રતિબંધ. લોકોને નદી તટે ન જવા અપાઈ સૂચના. વલસાડમાં ચોમાસાની ઋતુમાં નદીનાળા અને ઝરણા જીવન થતા પ્રવાસીઓ ઉમટ્યા. ધરમપુર અને કપરાડામાં ધોધ વહેતા થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી. પ્રવાસીઓ મોટી સંખ્યામાં ધોધમાં નાહવાની લીધી મજા. બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા 15થી વધુ ગામોને અસર. વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગને 25 કિલોમીટર ખાવો પડી રહ્યું છે ચકરાવો. ઉપરવાસમાંથી આવતા પાણીથી ગ્રામ્ય વિસ્તારોમાં એમરજન્સી સેવા પણ પ્રભાવે. ઔદ્યોગિક નગરી વાપીના રસ્તા પર ખાડા. રાજવરસાદના રસ્તા ધોવાઈ જતા ઉદ્યોગપતિઓને હાલાકી. રસ્તા ધોવાઈ જતા કંપની જતા કામદારો પણ બની રહ્યા છે અકસ્માતનો ભોગ. તંત્રની બેદરકારીથી ઉદ્યોગપતિઓમાં નારાજગી. પાવાગઢમાં છાસિયા તળાવ પ્રાથમિક શાળામાં વરસાદ બાદ રસ્તા ધોવાયા. કાદો કીચડવાળા રસ્તાથી વિદ્યાર્થીઓને ભોગવવી પડે છે હાલાકી. વિદ્યાર્થીઓ જીવનું જોખમ ખેડી શાળાએ જવા મજબૂર. કાચા રસ્તામાં પુરાણ કરવા લોકોની માંગ.